હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી મંદિરમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યાના અહેવાલની પડી અસર. તંત્ર થયું દોડતું. અંબાજી મંદિરમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યાના અહેવાલ પ્રસારિત થતાં તંત્ર સફારું જાગ્યું હતું અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દર્શન પથ પર રવિવારે સવારે ભારે ભીડ એકઠી થઈ હતી, જેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થયો હતો. વહીવટદાર SJ ચાવડા દર્શન પથ પર હાજર રહ્યા. દર્શન પથ પર હવે માય ભક્તો રેલિંગમાં અલગ અલગ ઊભા રહી દર્શન માટે જઈ શકશે. દર્શન પથ પર ખુલ્લી જગ્યામાં રેલિંગ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી. મંદિર ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા. વહીવટીદારનું મોટું નિવેદન, દર્શન સમય વધારવાની વ્યવસ્થા ભટ્ટજી મહારાજ જોડે ચર્ચા કરી નિર્ણય કરીશું. મંદિર બપોરે 11:30 થી 12:30 સુધી બાદ રહેતા ભીડ ભેગી થાય છે. વહીવટદારનું નિવેદન કે મંદિર દર્શન સમય વધારવા માટે ચર્ચા કરી નિર્ણય કરીશું. આસુ નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, ત્યારે આજે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. અરવિંદ અગ્રવાલ, JDS TV, અંબાજી.